ને આવ્યા હતા હું અને તમે દ્રષ્ટિ કરીએ ને તો બધે આપણને ઈશ્વર દેખાય. અને આ મારી કવિતામાં છેલ્લે લખ્યું હતું કે જય કવિ કે હાથ તમારી, જય કવિ કે હાથ રહે તમારી માં જગદંબાનો માથે, દઉં દુવાઓ હું ડોક્ટરોને તમારા રામ રખોપા રાખે. હોસ્પિટલમાં રાત ને દિવસ એ દેશની સેવા કરતો, અરે વ્હાઈટ કોટમાં વાલો મારો ધરતી ઉપર ફરતો. સરસ જયેશભાઈ આપે વાત કરી છે કે સ્વાભાવિક કોરોના મહામારીમાં તબીબોએ જે રીતે સેવા કરી છે. જયેશ, ખાસ કરીને આપણે દર્શકોને આ દ્રશ્યો સીધા પહોંચાડી રહ્યા છે કે હિન્દુ વિધિ માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ચૂક્યા છે મંદિર પરિસરમાં, અને હવે તેઓના દ્વારા હિન્દુ વિધિ સંપન્ન કરવામાં આવશે. વિજય રૂપાણીની સાથે તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી પણ જગન્નાથ મંદિર પહોંચ્યા છે, અને હિન્દુ વિધિ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે જ રથને ખેંચવામાં આવશે સૌથી પહેલા, અને ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન થશે. જયેશ, જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપ જોઈ શકો છો કે તમામ લોકોએ માસ્ક પહેર્યા છે અને ઓછામાં ઓછી ભીડ કરીને આ રથયાત્રાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ પોલીસ તંત્ર પણ સતત દેખાઈ રહ્યું છે. કારણ કે જ્યાં જ્યાં આપણી નજર જઈ રહી છે ત્યાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ જવાનો ખડે પગે તૈનાત આપણે જોઈ શકીએ છીએ. બિલકુલ ટોરલ, અને ગુજરાતમાં 1990થી આ પહિંદ વિધિની શરૂઆત કરવામાં આવી હતી. નગરના જે મુખ્ય સેવક હોય છે એ પહિંદ વિધિ કરતા હોય છે, એટલે કે રાજ્યના સેવક તરીકે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દર વખતે આ રીતે પહિંદ વિધિ કરતા હોય છે. અને રથનો જે માર્ગ છે એ સોનાની સાવરણીથી સ્વચ્છ કરવામાં આવે છે, સાફ કરવામાં આવે છે, અને પ્રથમ રથના દોરડા જે પ્રથમ સેવક છે એટલે કે મુખ્યમંત્રી ખેંચીને આ રથયાત્રાની શરૂઆત કરાવે છે. અને આજે પણ એ જ રીતે સીએમ વિજયભાઈ રૂપાણી આ રથયાત્રાની શરૂઆત કરાવશે. જો કે થોડા દિવસ પહેલાં જ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શરતોને આધીન જે મંજૂરી આપી હતી એ જ પ્રમાણેની આ તસવીરો પણ જોવા મળી રહી છે. ચાંપતો પોલીસ બંદોબસ્ત, રેપિડ એક્શન ફોર્સના તમામ જવાનો પણ સુરક્ષામાં તૈનાત છે. ત્રણેય રથ પણ સુશોભિત કરવામાં આવ્યા છે. અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે ટીવી માધ્યમોથી આપ ભગવાનના દર્શનનો લ્હાવો લઈ શકશો તો ઓછી સંખ્યામાં જે ભક્તજનો છે એ જોવા મળી રહ્યા છે. કારણ કે આ વખતે જે ભક્તજનો છે એ ટીવી માધ્યમથી દર્શનનો લ્હાવો લેવાના છે. જે ખલાસી ભાઈઓ છે એમને જ પરમિશન આપવામાં આવી છે, અને ગઈકાલે જ એ તમામ ખલાસી ભાઈઓના RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. મહંતનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટી છે મહેન્દ્રભાઈ જા, એમનો પણ કોવિડનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, અને આ તમામ લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા, અને આખરે આ તમામ લોકોને આ રથયાત્રામાં જોડાવાની મંજૂરી આપવામાં આવી છે. આમ તો રથયાત્રાનો સમય લગભગ આખો દિવસ સવારથી લઈ અને રાત સુધી રથયાત્રા નીકળતી હોય છે, અને નિજ મંદિરે રથ પરત ફરે તોરલ ત્યાં સુધીમાં લગભગ અંધારું થઈ જતું હોય છે. પરંતુ આ વખતે સમય મર્યાદાને પણ ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવી છે, એટલે આશરે અનુમાન લગાવીએ પ્રમાણે 5-6 કલાકની અંદર આ રથ પરત ફરશે. અને ડ્રોન દ્વારા, ચાંપતો બંદોબસ્ત ડ્રોન દ્વારા નજર પણ રાખવામાં આવશે કે જે પણ લોકો છે એ નિયમોનો ભંગ ન કરે. કારણ કે જે જે રૂટ ઉપરથી 22 કિલોમીટરનો આ રૂટ છે ને, જ્યાં જ્યાંથી આ રથ પસાર થવાના છે એ તમામ રૂટ ઉપર, એ તમામ એરિયામાં કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યું છે. બિલકુલ જયેશ, ખાસ કરીને આપણે વાત કરીએ તો 144મી આ રથયાત્રા છે. પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રા ગયા વર્ષે કોરોનાની મહામારી જે રીતે તેના ચરમ પર હતી એટલા માટે રથયાત્રા નીકળવા દેવા માટેની પરમિશન નહોતી આપવામાં આવી, પરંતુ આ વર્ષે થોડા સમય માટે પણ ભગવાન નગરચર્યાએ નીકળવાના છે, ભક્તોને દર્શન આપવાના છે. અને
ગાંધીનગર યાત્રાની શરૂઆત છે તે હવે થયેલી જોવા મળી રહી છે. થોડીક જ વારમાં સીએમ છે તે પહિંદવિધિ કરશે. એક ઉત્સાહ હોય છે અને એક પરંપરા પણ જોડાયેલી છે કે રાજ્યના જે મુખ્ય જે રાજા ગણાતા હોય છે તે જ પહિંદવિધિ કરતા હોય છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે દર વર્ષે પહિંદવિધિ થતી હોય છે અને પહિંદવિધિનું સૌભાગ્ય આ વર્ષે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જ મળ્યું છે. સાથે જ પહિંદવિધિની શરૂઆતની હવે થોડીક જ વારમાં પહિંદવિધિ શરૂ થશે. ભગવાન જગન્નાથજીને સોનાવેશ પછી ગજવેશ અને હવે આ જે ભગવાન છે તે સોનાના દાગીના નહીં પરંતુ નાથ નગરચર્યાએ નીકળશે. સાથે જ આજે ગુજરાતી સ્ટાઇલમાં ભગવાન છે તે નગરચર્યાએ નીકળવાના છે અને એ જ ઉત્સાહ એ જ ઉમળકા ભેર સાથે નગરજનો છે તે ઘરે બેઠા જ ભગવાનના દર્શન કરે તેવું વીટીવી છે તે સૌ કોઈ જનતાને અપીલ પણ કરી રહ્યું છે. મહત્વનું છે કે આ વર્ષે ભગવાન જગન્નાથજી છે તે 144મા વર્ષે કોરોના પ્રોટોકોલ સાથે, એટલે આ વખતની જે નગરયાત્રા હશે તે અલગ જ અંદાજમાં રહેવાની છે. કારણ કે દર વર્ષે અલગ અલગ ભક્તો, ભજન મંડળીઓ અને ધ્વજ પતાકા, અખાડાઓ, ખલાસીઓ મોટી સંખ્યામાં જોડાતા હોય છે, પરંતુ કોરોના પ્રોટોકોલ સાથેની આ રથયાત્રામાં ગણતરીના લોકો એટલે કે મંદિરના સેવકો હશે તે જ રથયાત્રામાં હાજર રહેશે. 120 જેટલા ખલાસીઓ છે તે ખલાસી બંધુઓ રથ ખેંચીને નાથને નગરચર્યા કરાવશે. મહત્વનું છે કે નાથની નગરયાત્રાને લઈને અસમંજસતા હતી, રાજ્ય સરકાર તરફથી રથયાત્રાને લીલી ઝંડી મળી અને ત્યારથી લઈને કોરોના પ્રોટોકોલ સાથેની જે પ્રકારે જડયાત્રા યોજાઈ તે જ મુજબ રથયાત્રા પણ હવે એ જ રીતે શરૂ થઈ રહી છે. નાથને થોડીક જ વારમાં હવે નગરયાત્રાએ કરવા લઈ જવામાં આવશે. વહેલી સવારે નાથની મંગળ આરતી કરવામાં આવી અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીને ખીચડીનો જે મહાપ્રસાદ જે કહેવામાં આવે છે તે ભોગ ચડાવવામાં આવ્યો. સૌ પ્રથમ રથયાત્રાની શરૂઆતમાં જે શુભ મુહૂર્ત ગણાતું હોય છે તે આજનો દિવસ વણજોયું મુહૂર્ત ગણવામાં આવતું હોય છે. સાથે જ રથનું પણ અલગ જ એક વિશેષ મહત્વ રહેલું છે. રથ પૂજા આગલા દિવસે કરવામાં આવતી હોય છે. શુભ મુહૂર્ત સાથે મંદિરના પ્રાંગણમાં રથને મૂકવામાં આવતા હોય છે. રથની પૂજા અર્ચના પણ કરવામાં આવતી હોય છે. સાથે સાથે પૂજા અર્ચન બાદ રથને અત્યારે મંદિરના પ્રાંગણમાં સુંદર ફૂલોથી શણગારી દેવામાં આવ્યો છે. સાથે સાથે નાથ પણ હવે નગરચર્યાએ નીકળવા માટેની તૈયારીઓમાં સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે. જગતનો નાથ એવા જગન્નાથ 365 દિવસમાં એક એવો દિવસ હશે કે જ્યાં જગતના નાથ છે તે નગરચર્યાએ નીકળશે, નગરજનોના હાલચાલ પૂછશે. આમ તો કોરોનાના કારણે ઘણા સમયથી મંદિરો પણ બંધ હતા, ત્યારે ભગવાન પણ ક્યાંક એકલા પડી ગયા હતા અને નગરજનો દર્શનનો લહાવો પણ નહોતા લઈ શકતા, ત્યારે આ વર્ષે પણ દર્શનનો લહાવો નગરજનોને બારણે આવીને ભગવાન નીકળશે. આ એક ઉત્સાહ સાથે લોકોએ પણ ઘરે બેઠા જ દર્શન કરવા પડશે. એક મહત્વ રહેલું છે, ત્રણ રથની જો વાત કરીએ તો ત્રણેય રથમાં બલરામજીનો રથ છે, પછી સુભદ્રાજીનો રથ અને કાળિયા ઠાકર એટલે ભગવાન જગન્નાથનો રથ. આ ત્રણેય રથનું અલગ અલગ મહત્વ રહેલું છે. જે ભગવાન જગન્નાથજીનો જે રથ જોવા મળતો હોય છે તે સુદર્શન ચક્ર એના ઉપર બિરાજમાન થતું હોય છે અને સુદર્શન ચક્રની સાથે તમામ જે શક્તિઓ હોય છે તે પણ રથ માન થઈને નગરચર્યાએ નીકળતી હોય છે. આમ તો વિશ્વની સૌથી મોટી રથયાત્રા પુરીની રથયાત્રા અને બીજી બીજા નંબરની આવતી તે જગન્નાથજીની રથયાત્રા કહેવામાં આવતી હોય છે અને આ જ રથયાત્રાને લઈને આજે ઉમળકાભેર ઉત્સાહ સાથે નાથની નગરચર્યા નીકળશે. રથયાત્રાના દિવસે વહેલી પરોળથી જય રણછોડ માખણચોરના નાથથી મંદિર આજે ગગનભેદી જયનાથ સાથે અને ઘંટનાથ સાથે આરતીનો શુભારંભ થયો હતો અને ત્યારબાદ ડ્રાયફ્રૂટ્સની ખીચડી, દહીં અને ગવાર ફળીના શાકનો મંગલભોગ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીને પોતપોતાના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. સાથે જ એક વર્ષોથી જે પરંપરા રહી છે ગજરાજોનું પણ આજ રથયાત્રામાં અભિન્ન મહત્વ રહેલું છે. કારણ કે પહેલાના જમાનામાં જ્યારે રથયાત્રાને લઈને રથ નીકળવામાં આવતા હતા ત્યારે ગણેશજીના શુભ મુહૂર્ત સાથે ગણેશજીના વેશમાં ગજરાજો જ શોભાયાત્રામાં
જોડાતા હતા અને એક નાના વર્ષોથી યાત્રાની શરૂઆત થઈ હતી તે આજે આખા અમદાવાદ શેરીઓમાં ગલીઓમાં જગતના નાથ છે તે યાત્રા કરી રહ્યા છે. ગજરાજમાં પણ ગજરાજો સૌથી પહેલા ભગવાન જગન્નાથજીના દર્શન કરતા હોય છે અને ત્યારબાદ જ રથ પૂજા બાદ ભગવાનની પહિંડ વિધિ થતી હોય છે અને ત્યારબાદ નગર યાત્રાની પણ શરૂઆત થતી હોય છે. અમદાવાદમાં 144ના વર્ષ પહેલા જ્યારે રથયાત્રાનો પ્રારંભ થયો હતો ત્યારથી જ હાથીઓ રથયાત્રામાં જોડાયા છે. જગન્નાથપુરીની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ યાત્રાના મંદિરમાં જ ભગવાનના મોસાળે ગયા, ત્યાં ગજવેશ પહેરાવવામાં આવ્યા. એટલું જ નહીં, સરજૂ પ્રસાદ નામના એક હાથીની સમાધિ પાસે પણ ગણપતિના મંદિર બનાવવામાં આવ્યા છે અને ત્યાં રોજ નિત્ય પૂજાપાઠ પણ કરવામાં આવે છે. રથયાત્રાનું નિમંત્રણ સૌથી પહેલા આ ગજરાજોને જ આમંત્રણ આપવામાં આવે છે અને તેના જ કારણે રથયાત્રાની જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે ગજરાજો છે તે જ સૌથી પહેલા ભગવાનના દર્શન કરતા હોય છે અને ત્યારબાદ નગર યાત્રાની શરૂઆત થતી હોય છે. આજે આખો માહોલ છે, આજે અમદાવાદ નહીં પરંતુ ગુજરાત છે તે આખું રંગીન બની ગયેલું જોવા મળી રહ્યું છે. જયરણછોડ માખણછોડના નાદ સાથે ભક્તિમય માહોલ છે તે મંદિરમાં પણ જોવા મળી રહ્યો છે. ભક્તો વગરની નાથની નગર યાત્રા છે તે ખૂબ અલગ જ અંદાજમાં આ વર્ષની હશે, પરંતુ કોરોનાને કારણે સૌએ ઘરે બેઠા જ નાથની નગર યાત્રા નિહાળવા માટે પણ વીટીવી સૌ જનતાને અપીલ પણ કરી રહ્યું છે. જગન્નાથજીના રથયાત્રાની મહત્વની જો વાત કરીએ તો અલગ જ મહત્વ રહેલું છે, કારણ કે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને જ્યેષ્ઠ ભ્રાતા બલરામજી દર્શન માત્રથી મનુષ્યના કરોડો જન્મોમાંથી પાપોનો નાશ પણ થતો હોય છે. સાથે જે પુરુષ રક્ષણ માટેના ભગવાન માટેના જે નૃત્ય કરતા હોય છે, જે ભજન કીર્તન ગાતા હોય છે, તેમને પણ મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે. આવા રથયાત્રાના દર્શનનો લહાવો અને લોકકથાઓ પણ ઘણી બધી જોડાયેલી છે અને આ જે લોક વાર્તાઓ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે એનો શુભારંભ છે તે કરવામાં આવ્યો છે અને આ જ રથયાત્રાની સાથે આજે નાથનગર ચર્યાએ નીકળશે. મહત્વનું છે કે આ વર્ષે કોરોનાના કારણે મગનો પ્રસાદ છે તે લોકોને નહીં આપવામાં આવે અને સાથે જ મગ પ્રસાદની જે લોકોને ભોજન છે તે પણ નથી કરવામાં આવતું. આમ તો ભગવાનનું મોસાળ એટલે કે સરસપુર ગણાતું હોય છે, કારણ કે નરસિંહ મહારાજ જ્યારે રથયાત્રાની શરૂઆત કરી હતી ત્યારે નરસિંહ મહારાજ સરસપુરના હતા અને નાથની નગર યાત્રા નીકળી ત્યારે વિશ્રામ કરવા માટે સરસપુરમાં જ રોકાયા હતા. તેના કારણે આજે પણ મામાનું ઘર એટલે કે નરસિંહ દાસજીનું જે ઘર ગણાતું હોય છે તે સરસપુર અને ભાણેજોનું ત્યાં આગતા સ્વાગતા કરવામાં આવતા હોય છે. વર્ષો જૂનું પૌરાણિક મંદિર સરસપુરમાં રણછોડરાયના મંદિરમાં રથ છે તે બિરાજમાન. તો શ્રદ્ધાની ઉન્નતિનું અવસર એટલે કે રથયાત્રા આજે યોજાવાની છે. મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે જગન્નાથ મંદિર, તેમના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવશે. થોડીક જ ક્ષણોમાં પહિંદ વિધિને સંપન્ન કરાશે સીએમ રૂપાણીના હસ્તે. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા, પ્રતિવર્ષ પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાનું અનોખું મહાત્મ્ય છે. જગતનો નાથ નગરચર્યાએ નીકળશે અને અત્યારે જે રીતનો આ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે તમામ લોકો એ જ આશા અપેક્ષા સેવી રહ્યા છે કે કોરોના મહામારી ભગવાન જગન્નાથના આશીર્વાદથી આપણે વચ્ચેથી વિદાય લે. આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. મુખ્યમંત્રી વિજય રૂપાણી મંદિર પરિસરમાં આવી રહ્યા છે અને તેમના હસ્તે પહિંદ વિધિ હવે કરવામાં આવશે. પહિંદ વિધિના સીધા દ્રશ્યો વીટીવીના માધ્યમથી વીટીવીના તમામ દર્શકો સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. મહંત દિલીપદાસજી ત્યાં ઉપસ્થિત છે, સીએમ અને ડેપ્યુટી સીએમ પહોંચી ચૂક્યા છે. જયેશ, કોરોનાની આ મહામારીની વચ્ચે નીકળવાની છે આ રથયાત્રા, પરંતુ સુરક્ષાને લઈને આપણે સતત કહી રહ્યા છીએ કે ભક્તો બહાર ન નીકળે, ટીવીના માધ્યમથી જ ખાસ ભગવાનના દર્શન કરે. ભગવાનની એક ઝલક જ કાફી હોય છે ભવો ભવ તરી જવા માટે અને તેમાં પણ આજે જ્યારે રથયાત્રા નાથનગર ચર્યાએ નીકળવાના છે
त्यारे आजना दिवस नी खास करीने जे आस्था फेर उजवणी थई रही छे बे वर्षना दृश्यो में आपना सुधी पहोंचाड़ी रह्या छे। जयेश आप जोई शको छो, दर्शको पण आ वीटीवीना माध्यमथी जोशे के 2019 ની રથયાત્રા એક તરફ, તો એક તરફ 2021 ની એટલે કે આજની રથયાત્રા। રથયાત્રા પર બાજ નજર, સાથે સાથે જગતના નાથ એવા જગન્નાથ જેવી રથયાત્રામાં જે રાજા ગણાતા હોય છે રાજ્યના, એટલે કે મુખ્યમંત્રી, અને મુખ્યમંત્રી દ્વારા આજે નાથની નગર યાત્રાની પહિંદ વિધિ છે એ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। સાથે સાથે રથયાત્રામાં પહિંદ વિધિમાં પ્રદીપસિંહ જાડેજા પણ છે તે હાજર રહ્યા છે। સાથે જ પહિંદ વિધિમાં રથયાત્રાની તૈયારીઓ છે તે કરવામાં આવી હતી। રંગે ચંગે નાથની નગરયાત્રાની હવે શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે। નાથની નગરયાત્રાની હવે વૈદિક મંત્રોચ્ચાર સાથે દિલીપ દાસજી છે તે પણ રથમાં બિરાજમાન થયા છે। 144મી રથયાત્રાની હવે નિજ મંદિરથી શરૂઆત થઈ છે। પહિંદ વિધિમાં મુખ્યમંત્રી છે તે હાજર રહ્યા, અને સોનાની સાવરણી વડે રથનો માર્ગ હોય છે ત્યાં કચરો વાળીને તમામ માર્ગ છે તે સાફ કરવાનો એક સંદેશો પણ આપતા હોય છે, અને ભગવાન જગન્નાથજીના રથની તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે। હવે ભગવાનના રથની તૈયારીઓ સાથે રથ છે નિજ મંદિરથી સરસપુર એટલે કે નગર યાત્રાએ જવા માટે નીકળશે। 144મી રથયાત્રા, ઐતિહાસિક રથયાત્રા, આ કોરોના પ્રોટોકોલ સાથેની રથયાત્રા, ભક્તોનો અવિરત દર્શનનો જે લહાવો હતો તે પણ હવે ટીવી ચેનલના માધ્યમથી લેવામાં આવશે। સોના વેશના શાહી ઠાટ સાથે ભગવાન જગન્નાથજી છે તે નગર ચૈયાએ હવે નીકળી છે। નજરો લા લાગે તેની માટે મંદિર તરફથી પહેલાથી જ નજર છે તે મહંત દ્વારા ઉતારવામાં આવી છે। ભાણેજોના આપતા સ્વાગતા કરવા માટે હવે સરસપુરવાસીઓ છે તે પણ સજ્જ થયા છે, અને જ્યારે એક રાજા નગરચર્યાએ નીકળતા હોય છે તેવા જ એક રાજા ભગવાન જગન્નાથ છે, અને આજ એ પહિંદ વિધિ છે ત્યાં ભગવાન ના દર્શનનો લહાવો લેવા માટે સૌ નગરજનો આવતા હોય છે, અને રાજ્યના જે રાજા ગણાતા હોય છે એટલે કે મુખ્યમંત્રી, અને મુખ્યમંત્રીના હસ્તે આજે પહિંદ વિધિ છે તે કરવામાં આવી રહી છે। સોનાની સાવરણી વડે રથનો જે માર્ગ છે તે સાફ કરવામાં આવ્યો, અને હવે રથ ખેંચવામાં આવશે, અને ખલાસી બંધુઓ દ્વારા રથને ખેંચીને નગરયાત્રાએ લઈ જવામાં આવશે। એક તરફ સુંદર દ્રશ્ય પણ મળી રહ્યા છે, ગજરાજો છે તે પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરી રહ્યા છે, અને શાહી ઠાટ સાથે જગતનો નાથ નગરચર્યાએ હવે નીકળી રહ્યા છે। આ બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નીકળવા માટેની પ્રસ્થાન છે તે હવે થયેલું જોવા મળી રહ્યું છે। જગતના નાથની આજની જે ઘડી રઢિયામણી કહો કે પછી અષાઢી બીજનું પાવન પર્વ કહો, જગન્નાથપુરી બાદની આ બીજી યાત્રા એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, અને અમદાવાદના જમાલપુર મંદિરમાંથી રથયાત્રાની શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે। નાથ નગરચર્યાએ નીકળ્યા છે તેની શરૂઆત અત્યારે જોવા મળી રહી છે। નાથની નગરયાત્રાની હવે ઐતિહાસિક રથયાત્રાની હવે શરૂઆત છે તે જોવા મળી રહી છે। કેમેરામેન હિરેન શાહ સાથે દિવ્યા ચૌહાણવી ટીવી ન્યૂઝ અમદાવાદ। બિલકુલ, તો રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, અને સીએમ વિજય રૂપાણી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી, સોનાની સાવરણી વડે રસ્તો સાફ કરવામાં આવ્યો, અને ત્યારબાદ રથને ખેંચવામાં આવ્યો। તેમની સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જોવા મળ્યા, અને દિલીપદાસજી મહારાજ છે બધાએ સાથે મળીને રથને ખેંચ્યો, અને મંદિર પરિસરમાંથી રથના બહાર નીકળતા દ્રશ્યો આપ જોઈ શકો છો। રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, અને ટેલિવિઝન માધ્યમથી લાઈવ પ્રસારણ આપ જોઈ શકશો। તમામ લોકોને વીટીવી ન્યૂઝ પણ અપીલ કરે છે કે તમામ નિયમોનું આપણે પાલન કરીએ, અને ટીવી માધ્યમોથી આ રથયાત્રાને આપણે લાઈવ નિહાળીએ। મુકુંદભાઈ, રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, અને મંદિર પરિસરની બહાર આ રથ હવે નીકળી રહ્યા છે, અને એક જ એવો દિવસ હોય છે કે ભગવાન સામેથી ચાલીને દર્શન આપવા માટે નીકળે છે।